આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. આજના યુગમાં ઇન્ટરનેટના ઘણા ફાયદા છે તો એટલા નુકસાન પણ છે. તમારે આ માધ્યમનો કઈ રીતે ઉપયોગ કરવો એ તમારી માનસિકતા ઉપર જાય છે. અવારનવાર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય એપ્લિકેશનનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેમાં ખોટી ફેક આઈડી બનાવી લોકો ભોળી અને માસૂમ દીકરીઓને ફસાવી તેમના ફોટો અને વિડીયો મંગાવી લઈ ત્યારબાદ જબરદસ્તી તેમની સાથે મિત્રતા કેળવવા અને શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરતા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં ઘણા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાય છે. તો કેટલાય કિસ્સામાં 17-25 વર્ષની યુવતીઓ સમાજમાં અને પરિવારમાં બદનામીના ડરથી ફરિયાદ કરવાનું ટાળતી હોય તેવા કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે. આટલા અનેક બનાવો છતાં આજની નવી પેઢી શીખ લેવાના બદલે ઉલટાનું વધારે શિકાર બનતી હોય તેવી રીતે નજરે પડી રહી છે, જે ખૂબ જ ચિંતાનો વિષય બનતું જઈ રહ્યું છે. જો વાત કરીએ ગુજરાત રાજ્યના જામનગર શહેરની, તો અહીંયા પણ એક એવા શાતિર અને ભેજાબાજ વ્યક્તિએ કઈ આવા જ એક કારનામાને અંજામ આપ્યો હતો, જેમાં એક 63 વર્ષીય વૃદ્ધે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવીને કેટલીક કોલેજિયન યુવતીઓ અને નાની ઉંમરની છોકરીઓની આઈડી શોધી કાઢીને તેમની સાથે મિત્રતા કરી હતી. આ યુવતીઓને સપનામાં ખ્યાલ ન હતો કે તેઓ જે વ્યક્તિ સાથે વાત કરી પ્રેમજાળમાં ફસાયા છે તેની આઈડી ફેક છે. તે કોઈ યુવાન નહીં પણ એક વૃદ્ધ ભેજાબાજ વ્યક્તિ છે. ઇન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી પર વિશ્વાસમાં લઈ તેના અંગત ફોટા અને ન્યૂડ વિડીયો મંગાવી તેને બ્લેકમેલ કરવાની જ્યારે ખબર પડી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને ત્યારબાદ એક યુવતીએ જામનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદમાં યુવક અંગત ફોટા વાયરલ કરી મિત્રતા કરવાની ધમકી આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ યુવતીની ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખી સાયબર ક્રાઇમના મહિલા પોલીસ કોન્સ્ટેબલ પૂજા ધોળકિયાએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી આરોપીની આઈડીના આધારે માહિતી મંગાવી આઈએસપી તથા આઈપીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. ત્યારબાદ બ્લેકમેલ કરનાર વ્યક્તિનો મોબાઈલ નંબર શોધી કાઢીને તેમનો નંબર ટ્રેસ કરીને આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે જામનગર એસપી પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શનના આ ગંભીર મુદ્દે સાયબર ક્રાઇમના પીઆઈ પીપી ઝા અને પીએસઆઈ એ આર રાવલની સૂચનાના આધારે સમગ્ર કેસમાં ખૂબ જ સારી રીતે એનાલિસિસ કરી આરોપી રસિકલાલ નારાયણભાઈ વડાલિયા ઉંમર 63 વર્ષને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી. આરોપી રસિકલાલ નારાયણભાઈ વડાલિયાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી જામ જોધપુર અને કાલાવડ તાલુકાની છોકરીઓની આઈડી શોધી તેમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો હતો અને ત્યારબાદ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી છોકરીઓના અશ્લીલ ફોટા અને ન્યૂડ વિડીયો મંગાવી પોતાના મોબાઈલમાં સેવ કરીને રાખતો હતો. જો કોઈ છોકરીઓ તેની સાથે મિત્રતા રાખવાની કે તેની વાત માનવાનો ઇનકાર કરતી એવી છોકરીઓના અંગત ફોટા કે વિડીયો તેમના પરિવારજનોને મોકલી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. હાલ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આરોપી સામે બ્લેકમેલ અને છેતરપિંડી અને અન્ય બીજી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ગુનાની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જે વ્યક્તિ સિનિયર સિટીઝન પકડાયેલ છે એ પહેલાં તો અલગ અલગ ફેક આઈડી બનાવતા હતા અને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને ત્યારબાદ તે કોલેજ જતી યુવતીઓના ટ્રેક કરતા હતા, તેમના નામને સર્ચ કરી તેના વિસ્તારની જ ના રહેતી યુવતીઓને સર્ચ કરી અને તેમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવતી અને ધીમે ધીમે તેને વાતો વાતોમાં ફોસલાવી અને વિડીયો કોલ માટે એમને પ્રેરવામાં આવતા હતા અને ત્યારબાદ એકવાર વિડીયો કોલ કરે ત્યારબાદ તેના સ્ક્રીનશોટ પાડી અને એના દ્વારા બ્લેકમેલ કરવામાં આવતું. તો આના આધારે જાહેર જનતાને એ જ નમ્ર અપીલ છે કે આવા કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે કે જેને આપણે ખરેખર ઓળખતા નથી તેમની સાથે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડશીપ કરતાં પહેલાં ધ્યાન રાખવું, અને એકવાર થયા બાદ કોઈ વ્યક્તિ આવી રીતે કોઈ બ્લેકમેલ કરે બી ખરા તો એના માટે ગભરાવાની જરૂર નથી. તમારા નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો અથવા તો સાયબર ક્રાઇમનો અવશ્ય સંપર્ક કરો.